એટલે એ આ બેઉ જણના મોઢા પર બાર કાં વાગ્યા છે? શું થયું? ઝઘડ્યા બેઉ? અમે બે નથી ઝઘડ્યા, પણ આનો બંને વીરો ને અમારે હાળીને ઘરવાળો એ તો હાવ કેવો માણસ છે ખબર જ નથી પડતી. ખબર નહીં આ મીરાઈની અરે કેવી રીતે રહેતી હોય છે. સાચી વાત છે બા અશોકની, આ શંકા કરવાની કોઈ હદ હોય? હવે આને મીરા મસ્તી કરે એમાં આદિકુમારને વાંધો છે. લે સાળી બનાવીનો તો સંબંધ કેવો હોય, મસ્તી નો જોઈ, ફ્રેન્ડ્સ હોય એ લોકો. અને આમે કહેવાય છે ને કે સાલી આધી ઘરવાળી, તો એવા સંબંધ હોય મજા ક્યાં. એની સામે આવું બોલી ગયા હોય ને તો એ તો ક્યાંનું ક્યાંય વાત પહોંચાડે કા. તો હું એમ કહું છું આ આદિકુમાર તારી આરે મસ્તી નથી કરતા? મારી આરે કરે છે, એ જે કરે ને એ બધું ઠીક છે ચાલે હે ને, એ બધું કરે એ કાઈ નહીં. હા મીરા દી કાઈ પણ કરે ને તો મોટો વાતનું વતેજર કરી નાખેશ. લ્યો ત્યાં તો ઓલા જેવી વાત થઈ કે પોતે કરે તો લીલા ને બીજા કરે એ ભવાય, આવું તે કઈ થોડું હાલતું હોય. નો હાલે ને તો આ મીરા તો હારી કહેવાય કે એની હારે રહે છે. હા મારી જેવી હોય ને તો એક દી સહન ન કરીએ કે. પણ અશોક, હા એક વાત કહો બેટા. હા બોલો. આ દુનિયામાં અલગ અલગ પ્રકારના માણસો હોય, બધા એના સ્વભાવે અલગ હોય, એના એમાં એનો વાંક ન હોય, એના ઘરનો જેવો ઉછેર હોય ને બેટા એવો સ્વભાવ એનો પડી જાય. એના મમ્મી પપ્પાને એકબીજા ઉપર શંકા કરવાની ટેવ હોય, કાં તો એના દોસ્તારોને એકબીજા પર શંકા કરવાની ટેવ હોય, એટલે આનો સ્વભાવ એવો પડી ગયો. અને મારી વાત સાંભળ, આપણી પાંચ આંગળી આપણી જ છે ને, તો જો બધી નાની મોટી છે ને એક સરખી નથી ને, એવું જ લોકોનું હોય. હાવ આવો મગજ રાખે તો આપણે હું સમજવું મારું કેવું અપમાન કર્યું, હવે હું કોઈ દિવસ ને ઘરે નહીં જાઉં. ના બેટા છે, હા અશોકનું બહુ અપમાન થયું છે આજે ત્યાં. હા આદિકુમારને કંઈ બોલવાની ભાન રહેતી નથી, ગમે તે જેમ ફાવે એમ બોલવા મળ્યા. હા મીરાબેન અમારી હારે આવવા તૈયાર થઈ ગયા હતા. અમે કીધું હતું કે થોડાક દિવસ અહીંયા રોકાવા આવતો, કેવું કે એનું માઇન્ડ ફ્રેશ થાય. હા ત્યાં ને ત્યાં આદિકુમાર એનું મગજ છે ને બ્રેઇન વોશ કરી નાખે છે. બોલો. એક કામ કરો, તું જે હમણાં એમ કહે છે ને કે હવે હું કોઈ દી ત્યાં જવાનું જ નથી, આપણે જવાનું ખરું પણ જવાનું ઓછું કરી નાખવાનું. વાર પ્રસંગે ને તહેવારે જવાનું, ગમે ત્યારે મન થાય ને ત્યારે જવાનું જ નહીં. આ બાર ગાર્ડન ક્યાં ઓછા છે, ફરી આવો ત્યાં. અને એવું હોય તો મીરાને ત્યાં બોલાવી લ્યો, એની સામે જવાનું જ નહીં. અને પછી જ્યારે કોક દી એમ કહે ને કે અશોક કુમાર તમે તો કોઈ દી આવતા જ નથી ને મળતા જ નથી, ત્યારે કહી દેવાનું કે આ તમારો સ્વભાવ તો જો ધૂળ જેવો છે, કોણ આવે તમારી પાસે. અરે કૂતરા જેવો સ્વભાવ છે બા, અમે તો કઈ કઈને થાક્યા કે આવો સ્વભાવ રાખશો ને તો કોઈ હાઈ નહીં કે, આ કોઈ બોલાવાય રાજી નહીં થાય. આ તો ઠીક છે, અમે લોકો ઘરના હતા એટલે શાંતિથી આવતા રહ્યા. હા અમારી જગ્યાએ બીજું કોક હોત તો કેવું ખરાબ લાગે. બેટા એક વાત કહું, ગમે એમ તો આદિકુમાર તારા બનેવી છે, આવો કૂતરા જેવો સ્વભાવ એવા બધા શબ્દ આપણે ન વપરાય બેટા, ખરાબ લાગે. અને સાંભળ, તું એવું બધું બોલે તો પછી એના માને તારામાં ફેરશું. પણ બા તમે અમારી હારે આવ્યા હોત ને તો તમને ખબર પડે. અને બા ન બોલવું હોય ને તો પરાણે બોલાવે એવા છે આ લોકો. કાંઈ નહીં હશે, હવે પડ્યું પાનું નિભાવવાનું, હવે છે એને આપણે કાઢી તો મૂકવાના નથી. તો આપણે છે ને થોડુંક એની સાથે બોલવામાં ચાલવામાં ને મળવામાં થોડીક લિમિટ રાખવાની. સાચી વાત છે. હા મારી બેન તો સહન શક્તિની મૂર્તિ કહેવાય, નહીં તો આટલું બધું સહન કોઈ ના કરી શકે. હવે હું કહું બાહાટો સા બનાવી દેજા, ત્રણેય પીશું. તમે મગજ ખરાબ કરીને આવ્યા છો, ત્રણેય ની મૂક અને આદુ હરખું નાખજે, આજે જ લાવી છું. અરે હા હા બાપા, હું મોકલાવી આપીશ તને મારી સાડી, ગ્રીન કલરની જોઈએ છે ને. ઠીક છે, જો આદિત્ય આવતા હશે ને તો એને કહી દઈશ, બાકી જ્યારે હું આવીશ ને ત્યારે લેતી આવીશ. આપણે બંને સાથે જ જવાનું છે ને, ક્યાં એકલું જવું છે તારે? ઠીક છે તો પછી. હા હા હવે લપ ન મૂકે. હું તને પછી ફોન કરું. આયા તને હા બાય. જય માતાજી. વાત ફેરવી નાખી. શું વાત ફેરવી નાખી? હું આવીશ, હું આવીશ ત્યારે લેતી આવીશ, જઈશ. હા સાડીની વાત હતી, હેતલને સાડી પહેરવી છે ને, લગ્નમાં જવાનું છે, તો મેં કહ્યું કે મારી ગ્રીન સાડી હું સાથે લેતી આવીશ, આદિત્ય આવશે તો એમની સાથે મોકલાવી આપીશ. ખોટું બોલતા કોઈ તારી પાસે શીખ્યા?
કેમ મને કેમ ના પૂછ્યું? સેનું સીધ જવાનું છે? અરે અમારા મામાના ઘરે લગ્ન છે કે નહીં તો મને અને હેતલને ગંગોત્રી આવી છે, બંને બહેનો સાથે જવાનું છે. જમાઈનું નામ લખ્યું છે? ઓબ્વિયસલી લખ્યું જોઈ ને આદિ. બહુ સારું કે ભાઈ, પણ આપણે જવાનું નથી થતું. કેમ કેમ શું? હા ત્યાં તારા બધા સગાવાલા આવશે, હે, જેની સાથે તારી પાસે મતલબ મારી માટે સમય જ નહીં હોય. હું કદાચ લગ્નમાં આવીશ તો મને તો એમ લાગશે કે હું એકલો એકલો આંટા મારું છું. ના ના, અશોક જીજુ હશે, ભાઈ હશે, બધા હશે. હા, અશોક જીજુ માટે સમય નીકળશે પણ મારા માટે સમય નહીં નીકળે, કારણ કે તું તૈયાર થવામાં, હા બધે બસ બધા પ્રસંગની અંદર હાજરી દેવામાં, તારા બધા સગાવાલાઓ સાથે બેસવામાં, હા તારા બધા ભાઈઓ, હા ભાઈઓ સાથે તાળીઓ પાડવામાં, મસ્તી કરવામાં, ત્યાંથી ગ્રુપમાંથી બહાર આવીને તારો પતિ શું કરે છે, ખૂણામાં બેઠો છે, હા એને પૂછવાય નહીં આવી કે જમ્યું કે નહીં જમ્યું, એટલે આપણે છે ને આ પ્રસંગમાં નથી જવાનું. આદિ એવું મેં ક્યારે કર્યું છે? કલાક જઈ આવશું ને, હાજરી આપીને પાછા આવી જશું. એક દિવસ જવા દેજો, એક દિવસ જઈશ બસ. એક દિવસ શું કામ છે? પણ જો એક દિવસ તો બધા પ્રસંગ હોય, દાંડિયા રાસ હોય, પીઠી હોય, મામેરા હોય, ત્યારે તો જવા દો. એ પહેલા કોઈનો ફોન આવેલો છે? આ પ્રદીપનો ફોન? નહીં. પછી તારા ઓલા જૂના મિત્રનો ફોન? કોણ? તારી બેનપણી કોઈ, એનો ઘરવાળો પણ તને બહુ ફોન કરે. આદિ કોઈનો ફોન નથી આવ્યો, હેતલ સાથે જ વાત કરતી હતી. જોઈ, અશોક કુમાર સાથે વાત કરી હતી? હા, અશોક કુમાર બાજુમાં બેઠા હતા. હા બાજુમાં? હા, આ ફોન પહેલા જ છે, અશોક કુમારનો ફોન આવેલો છે. એની સાથે શું લપ કરવાની હતી તારે? મેં કાંઈ લપ નથી કરી. કેમ, તને ના પાડી છે ને કે એની સાથે વાત નહીં કરવાની? તો પછી વાત શું કામ કરે છે? પણ તો ફોન આવ્યો તો જવાબ તો આપવો પડે ને. નહીં આપવાનો, નહીં ઉપાડવાના ફોન. જ્યારે જુઓ ત્યારે જીજાજી જીજાજી વાત કર્યા કરે છે, નથી ગમતું એવું કામ નહીં કરવાનું તારે. તો શું કરવાનું મારે? તમારા હિસાબે બધા સાથે સંબંધો તોડી નાખવાના? તોડી નાખ, નહીં તોડું છું ને. હા, તારા પતિનો સંબંધ ખાલી જાળવીને રાખને તો ઘણું છે, તારે કોઈ સાથે વાત કરવાની જરૂર નથી. લપન ચપન બંધ કરી દે તારું. પતિ સિવાય બધા સાથે સંબંધો રાખીશ, બોલ હવે. તું મારી સામે જવાબ આપે છે, જરાય શરમ નથી આવતી તને? તું કેવી રીતે વાત કરે છે મારી સાથે? શરમ તો તમને આવવી જોઈએ. શું કરો છો તમે? આ પોતાની પત્ની પર 5 પૈસાનો ભરોસો નથી? ભરોસો? હા, ભરોસો ક્યારે રાખું? છૂટછાટ આપું ત્યારે ને. હા જો, છૂટછાટ હું આપવા માંગતો નથી અને મારે કોઈ એવો ભરોસો ગાંડો કરવો નથી. ભરોસો કરીને પછી છેલ્લે મળે શું? દગો મળશે. અને હું તો કહું છું કે તમારા જેવા પુરુષને દગો મળવો જ જોઈએ. મીરા શાંતિ રાખજે, અત્યાર સુધી ખાલી બોલીને કહેતો હતો, હવે હાથ ઉપડી ગયો છે એટલે સમજી લેજે કે તું તારી લિમિટ ક્રોસ કરે છે. મારી મમ્મીને ચડાવે છે, બધાને કહે છે કે આદિત્યનો સ્વભાવ સુધારો, મને સુધારવાની કોશિશ ના કર, પોતે સુધરી જા, મને જે ગમે ને એ જ કર. દુપટ્ટો નાખ્યો છે? નહીં નહીં નાખું, હવે તો નહીં જ નાખું. બારી બંધ કરી છે? હે, કેટલી વાર કહ્યું છે કે બારી બંધ રાખવાની, બંધ રાખવાની ને. રાખે છે બંધ? ગરમી થાય છે મને અહીંયા. મરી નહીં જાતું, ગરમી થાય છે ને, બીજું કઈ નથી થતું ને. મહેરબાની કરો મારા પર, હવે કોઈ ડોકિયા તાણે, કોઈ જોવે, તારે બધાને ફિલ્મ દેખાડવાની છે, અહીંયા કઈ શો ચાલે છે કે બસ આપણી બારીમાંથી બધાને શો જોવા મળે. રાતનો શો હોય છે, 9 વાગ્યાથી ચાલુ થાય કે 10 વાગ્યા સુધી શરૂ જ રહી. તમે શું બોલો છો, એનું ભાને છે તમને? હા ઝઘડો જોવે જ છે, બધા બાર સાંભળતા હશે, અવાજ સાંભળશે એટલે બધા આવી જશે ટેરેસ પર, જોશે. તો મૂંગું રેવાય ને આપણે? આપણે ધંધા જેવા ના કરાય ને, હે, કે મારે કઈ તને કેવું ના પડે. પતી ગયું તમારું લેક્ચર, તો જાઓ. જાઓ ક્યાં? હવે આજ પછી તું ફોન પણ નહીં રાખે, તને ફોન પણ બંધ. લો લો, સારું. બારી છે ને, ચાલ દીવાલ ચણાવી દો, એ બારી બંધ કરાવી નાખો. વિચાર કરું છું, એ કડિયા સાથે વાત પણ કરી છે પણ બજેટ વધારે કહેતો હતો ને એટલા માટે અટકાવીને રાખ્યું છે. હું લાવવાનું હશે હજી. હા, આટલો બધો ખર્ચો થઈ ગયો, લાઇટ બિલ ઘણું આવે છે હમણાં. વાંધો નહીં, ભલે ના આવે. મીરા બેગ લઈને મમ્મીને મળવા જાય છે? સારું, આ થોડા દિવસ મળી આવને એટલે તારું મગજ એ શાંત થઈ જાય અને તારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. રીસામણે જઉં છું. રીસામણે જાય છે? હા, મજાક કરવાની હવે મજાક નથી કરતી મમ્મીજી. હું હેતલના ઘરે જઉં છું રીસામણે, અને હવે વિચારું છું કે પાછી આવીશ જ નહીં. મીરા પાછી આવીશ નહીં એટલે શું? તું શું કહેવા માંગે છે? તમે જે સમજો છો એ જ. એટલે તું આ ઘર છોડીને જઈ રહી છે? હા મમ્મીજી. શું કામ? પણ તમે કેવો સવાલ કરો છો, શું કામ? આ કોઈ સવાલ છે?
તમને ખબર હોવી જ જોઈએ કે તમારી વહુ હવે કંટાળી ગઈ છે, થાકી ગઈ છે. જાણો છો દીકરા કે મારો દીકરો શંકાશીલ છે અને કોઈ પણ પત્ની હોય ને એ પોતાનો પતિ શંકાશીલ હોય ક્યારેય સહન ન કરે. તને એ પણ ખબર છે ને કે મેં મારા દીકરાને કેટલો સમજાવ્યો, કેટલી સલાહો આપી, પણ એ દીકરો માનતો જ નથી મારો. તો શું કરું તું જ કે? અને તું આ ઘર છોડીને જાય છે ને એ મને સેજ પણ ન ગમ્યું. તો શું કરવાનું? બધાની સાથે સંબંધો બગાડતા ફરે છે. આડોશ પાડોશમાં કોઈ સાથે નહીં બોલવાનું, ચલો માની લીધું. એના કોઈ ફ્રેન્ડ ઘરે આવ્યો તો નહીં બોલવાનું, ઓકે. પ્રદીપભાઈ સાથે ઝઘડો કર્યો, ઓકે. છેલ્લે હવે મારા બનેવી સુધી પહોંચી ગયા છે. અશોક જીજુ સાથે તે દિવસે કેટલો ઝઘડો કર્યો, ઘરમાંથી કાઢી મૂક્યા એ લોકોને. આવું તો ન જ કરાય ને. હવે ઘરવાળી છે તો એના સગા સંબંધી તો આવતા જ હોય, પણ હાદીને પણ સમજવું જોઈએ. પણ શું સમજવું જોઈએ એને? એ સમજશે ક્યારે? મને પણ લાગે છે કે નહીં સમજે. પણ મીરા, તું તો સમજદાર છો ને. આ સંસ્કારો તારામાં એટલા બધા છે ને કે તું સમજી શકે છે બધાને. અને હું આશા રાખું છું કે તું મારી વાતને સમજે. મમ્મીજી, કોઈ પણ વસ્તુની લિમિટ હોય. હું પણ માણસ છું, છેવટે જાતા મને પણ થાક લાગે કોઈ પણ વસ્તુનો. કેટલા દિવસથી સમજાવું છું, માથું નહીં ઓરવાનું, સારા કપડાં નહીં પહેરવાના, બહાર નહીં જવાનું, કોઈ સાથે બોલવાનું નહીં. મમ્મીજી, હું પિંજરામાં નથી પૂરાઈ. મારા મમ્મી પપ્પાએ કાયદેસરના લગ્ન કરીને અહીંયા મોકલી છે મને. એ કોણ નથી જાણતું કે તું કાયદેસર નથી આવી, કાયદેસર લગ્ન કરીને જ આવી છે. પણ આ આદિને મગજમાં કોણે એવી વાત નાખી દીધી છે કે પોતાની પત્ની સારી હોય, રૂપાળી હોય તો એના પર કંટ્રોલ રાખો. એ કંઈ સારા કપડાં પહેરીને ન જાય, એકલી ન જાય, કોઈ એની સાથે હોવું જ જોઈએ ઘરનો વ્યક્તિ. હવે આ ખબર નથી પડતી કે એને કોણ એવું વ્યક્તિ મળે અને એને સમજાવે અને એના મગજમાં એ વાત ખસાવે કે આ બધું કરી રહ્યો છે, ખોટું કરી રહ્યો છે. સંબંધોનું નામ ફક્ત પવિત્રતા જ નહીં, છૂટ પણ હોવી જોઈએ. મેં એને સમજાવ્યું, પ્રેમ એટલે બંધન નથી હોતું. પ્રેમમાં છૂટછાટ હોય છે અને આ બંધનવાળો પ્રેમ કોઈ પણ કરી ના શકે. પત્નીને એટલો તો હક હોવો જ જોઈએ કે પોતાની ફ્રીડમ લાઈફ જીવી શકે. હવે આવું બધું કહેવા છતાં પણ આદિ નથી માનતો તો શું કરવાનું? એટલે જ કહું છું, પ્રેમથી જવા દો મને. હું તો વિચારું છું કે થોડા દિવસ પછી પાછી આવી જઈશ, પણ જો એ સુધરે તો. બાકી મારે અહીંયા રહેવાની હવે કોઈ જરૂર નથી મમ્મીજી. પણ મીરા, તું આવી રીતના બેગ લઈને રીસામણે જઈશ અને આ કોઈને ખબર પડશે ને તો આખા ગામમાં હો હો થઈ જાય. અને આ સારી વાત જેટલી પ્રસરે નહીં ને એટલી ખરાબ વાત વાયુ. તો શું કરવાનું? આ ઘરમાં રીબાઈ રીબાઈને મરી જવાનું તમે એવું ઈચ્છો છો? તો એક કામ કરો, જાઓ બજારમાં જઈને ઝેરની બોટલ લઈ આવો. મીરા, આ તો શું બોલે છે? ઝેરની બોટલ લાવવાની વાત કરે છે? હા, કરું છું, કારણ કે હવે મારી લિમિટ્સ પૂરી થઈ ગઈ છે મમ્મી. હું તારી પરિસ્થિતિને સમજી શકું છું ને, પણ તું આટલો આકરો નિર્ણય વિચારે છે એ તો મારા મગજમાં જ નહોતું. કહ્યું હતું આદિને કે હજી સુધરી જા, તારી પાસે સમય છે. જો આ તું વધારે શંકા કરશે ને તો એક દિવસ આ વાત છૂટા છેડા પર આવી જશે. પણ આ છોકરો કોઈ વાત માનવા તૈયાર નથી. છોડો મમ્મીજી, હું જાઉં છું. મીરા બેન, હા શું થયું? અને તું તારું બેગ લઈને કેમ અહીંયા આવી? તો શું કરું, કંટાળી ગઈ છું. એ તો લાવે હું, તને ખબર જ છે ને કે તારા જીજાજીનો સ્વભાવ સાવ કૂતરા જેવો છે, એક નંબરનો નીચ માણસ છે. હવે થાકી ગઈ છું એનાથી. સાચી વાત છે બેન તારી, પણ આ રીતે તું બેગ લઈને આવતી રહી તો હા સમાધાન થોડું ના કહેવાય. આ જીજુને સમજવું પડે ને. સમજે તો ને, આટલા સમયથી સમજાવવાની કોશિશ કરીને થાકી ગઈ અને તું એનો પક્ષ તો લેતી જ નહીં. તને પોતાને ખબર છે કે માણસ કેવો છે. તે દિવસે તમે ઘરે આવ્યા ત્યારે શું કર્યું હતું એણે? તારી વાત બધી સાચી છે, પણ સાચું કહું ને તો એક કાંઠે તાળી ના પડે. આમાં તારો પણ વાત છે, તું પહેલેથી કંઈ બોલી નહીં ને એટલે તારે આ બધું સહન કરવું પડે છે. જ્યારથી જીજુએ તને આ ટોર્ચર કરવાનું ચાલુ કર્યું ને ત્યારે તું બોલી હોત ને તો આજે આ દિવસો ના આવત. બસ કર હવે, તું એ સંભળાવીશ મને? સંભળાવતી નથી, સમજાવું છું કે જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ને એ પણ સાવ ખોટે ખોટો તો આપણે બોલવું જોઈએ.
જો ના બોલીએ ને તો તો બધા આપણી ઉપર માસલા ધોવાના છે. અત્યાર સુધી મને એમ હતું કે હશે, સુધરી જશે, સમજી જશે, કાલ સારું થઈ જશે, પણ ના, હવે તો હદ ત્યારે વટી છે ને જ્યારે રૂમની પણ બહાર નથી નીકળવા દેતા મને. રૂમની બહાર પણ નથી નીકળવા દેતા? નહીં. હા તો હદ છે. હા, જીજુનું બ્રેઇન વોશ કોકે કરી નાખેલું છે. શું થયું? કંઈ નહીં, આદિત્યથી કંટાળીને હું અહીંયા આવતી રહી છું, થોડા દિવસ અહીંયા જ રહેવાની છું. કારણ કે જો મારા મમ્મીના ઘરે જઈશ ને તો ત્યાં એ લોકો મને સમજાવીને પાછી મોકલી દેશે. સાચી વાત છે તારી, પણ જો તું ટેન્શન નહીં લે, તારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને એટલા દિવસ બિંદાસ રહે, તને તને કોઈ ના નહીં પાડે. મીરા, નહીં કરને ચિંતા, સારું છું જો અહીંયા આવતી રહી તો. થોડા દિવસમાં તારું મગજ એ ઠંડુ થઈ જશે અને એનોય મગજ ઠંડુ થઈ જશે. એને જે શંકા કરવાની ટેવ છે, મને એમ લાગે છે કે એને કેમ કોઈ એવો દોસ્તાર નથી કે એને સમજાવે કે પત્ની પર આવી રીતે શંકા ન કરાય. બા, એના દોસ્તારો એ બધા આવા જશે ત્યારે તો આદિકુમારનો મગજ આવો છે, નહીતર આ અશોક છે આપણે. એને કોક બે શબ્દો કહેતું હોય ને તો પણ બન કે નહીં ભાઈ, આ વિશે મને વાત નહીં કરવાની. અને આદિકુમાર જે તો એને કોઈ કંઈક કહે ને તો એ તરત માથે ઓઢી લે અને નહીં નહીં, આ તો સાચું જ કહેવાય, બરાબર જ કહેવાય. આવો સ્વભાવની આપણને પહેલાં ખબર હોત ને તો થવા જ ન દે. કારણ કે આમાં તો શું થાય ખબર, એને તો શંકા કરીને મજા કરવાની છે. આ બિચારી એમાં હેરાન થાય છે ને, પણ તું ચિંતા નહીં કર, તું રે અહીંયા શાંતિથી રે. અને હું તો એમ કહું છું કે એક પણ ફોન એને તું સામેથી નહીં કરતી, જો કે એને તારી કાંઈ ચિંતા થાય છે કે નહીં, એ તને ફોન કરે છે કે નહીં. અરે આવી રીતે તે કાંઈ જીવાતું હોય? હા તો મારી બેનની જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે ત્યાં જીવી જીવીને. હા, એકલી એકલી બિચારી મનમાં ને મનમાં સોચે, હા એના સાસુએ શું કરી શકે આમાં. એ બિચારાએ કંટાળ્યા છે, સાસુએ સમજાવી સમજાવીને થાક્યા, પણ એનો ગગો છે ને બુદ્ધિ વગરનો છે, એક નંબરનો. પહેલા તો આ કેવી સરસ દેખાતી હતી, ફૂલ ફટાકડી જેવી, અને અત્યારે તો જો હાવ કરમાઈ ગઈ છે, મોઢા પર નૂરેય નથી રહ્યું. શું કરે બા, બળી ત્રાસ બિચારીને એટલી છે કે વાત નહીં પૂછો. જો તું ચિંતા નહીં કરતી, આ બધું થઈ જશે સારું. અશોક ક્યાં છે? અશોક કામે ગયા છે. સારું, તારે કંઈ મગાવવું છે? કરું ફોન? ના ના, એમ જ પૂછતી હતી કે દેખાયા નહીં, અને એમને ફોન કરીને કહી દેજે કે આદિત્ય ફોન કરે ને તો રિસીવ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તું તું તારો ઠંડો દિમાગ કર, હું તારી માટે ચા બનાવીને લાવું. બા તમે પીશો ને? ના રે ના, મેં બપોરે તો પીધી, તું તારે ખાલી આની ને તારી બેવની બના. મીરા મીરા, આટલું બધું ટેન્શન નહીં કર બેટા, હજી તારી ઉંમર નાની છે. આદિત્ય કુમારનો ફોન? હલો હલો. હા બોલો બોલો. મીરા ક્યાં છે? મીરા અહીંયા હોય કે ન હોય, તમારે જે વાત કરવી હોય ને મારી સાથે કરો. બોલો શું કામ છે? તમારી સાથે શું વાત કરવાની? હા હા, મીરાને ક્યારનો ફોન કરું છું, ફોન નથી ઉપાડતી મારા. હા તો તમે ફોન ઉપાડવા જેવું રહેવા જ ક્યાં દીધું છે? જે વાત કરવી હોય ને મારી સાથે કરો. સમજવાની કોશિશ કરો, જુઓ. હા છે ને, અમારા બંનેનો પ્રશ્ન હતો, અમે લોકો સોલ્વ કરી નાખશું, તમારે લોકોએ વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. ના, અત્યાર સુધી તમે સોલ્વ કરી જ ન શક્યા, તો હવે તમે શું સોલ્વ કરવાના હતા? કહું છું ને કે તમારે જે પણ કંઈ વાત કરવી હોય ને એ મારી સાથે કરો, મીરા સાથે વાત નહીં થાય. સમજવાની કોશિશ કરો. હા તમે લોકોએ ચડાવી છે ને, હા આટલો સપોર્ટ આપો છો, સાથ આપો છો, હા તમે લોકો અમારું ઘર બંગાવવા માગો છો. સરસ, તમને અરીસામાં તમારું વર્તન નથી દેખાતું, તમારી કુટેવો નથી દેખાતી, તમારા અપલખણ નથી દેખાતા, અને તમે એમ કહો છો કે મીરાને અમે ચડાવી છે. તમે પહેલાં તમારું જુઓ કે તમે ક્યાં છો. મેં કંઈ ખોટું નથી કર્યું, હું જે કરું છું બરાબર જ કરું છું, એક પતિ તરીકે જે મારી ફરજમાં આવે છે એ જ કરું છું. અને મીરાને આટલું બધું ખોટું લગાડવાની જરૂર નહોતી, અને ઘર છોડીને આમ જતું રહેવાની જરૂર નહોતી, મને પૂછ્યા વગર ઘર છોડીને ગઈ છે. હા મને એકવાર વાત કરવી જોઈતી હતી પહેલાં એને. સરસ, દુનિયામાં તમે એક જ વ્યક્તિ એવા છો જે કોકના પતિ છો, હે ને? અરે દુનિયાનો દરેક પુરુષ કોઈને કોઈ છોકરીનો, કોઈને કોઈ સ્ત્રીનો, કોઈને કોઈ પત્નીનો પતિ હોય જ છે, પણ તમારા જેવું તો કોઈ નથી કરતું. હા નથી કરતા ને, પણ હું કરીશ. અને સાંભળી લો મારી વાત, મીરાને તમે ફોન આપો, મારે તમારી સાથે વાત નથી કરવી. ના, મીરાને હું ફોન નહીં આપું. મારા છે ને
કઈ બીજા પગલા ભરવા પડે પહેલા તમને કહી દઉં છું કે એની સાથે વાત કરાવો મારી. તમે ધમકી નહીં આપો, તમે શું પગલા ભરવાના હતા? તમે જે મોટામાં મોટું તમારા જીવનમાં પગલું ભર્યું છે ને શક કરવાનું, પહેલા એનું સોલ્યુશન કરો પછી બીજા પગલા ભરજો. શક નથી કર્યો, જો હું છે ને એને મારા દબાવમાં રાખતો હતો, બીજું કંઈ નથી, સમજ્યા તમે? અને તમે વડીલ છો એટલે મારે તમને બીજું શું કહેવાનું? બધી વાત તમને કરવી જરૂરી નથી, તમે ફોન આપો ને. અચ્છા, તો તમે એને તમારા દબાવમાં રાખવા માગતા હતા, બીજું કંઈ નથી. રાખી શક્યા દબાવમાં? નહીં ને, મીરા ગઈ ને હાથમાંથી, તો તમે શું દબાવમાં રાખવાના હતા? તમારી જાતને સુધારો ને તોય બહુ છે. અને હા, મીરા સાથે વાત ત્યારે જ થશે જ્યારે તમે અહીંયા આવશો. ફોન ઉપર મીરા તમારી સાથે કોઈ વાત નહીં કરે. કેવી વાત કરો છો? હું ત્યાં આવું, ત્યાં આવીશ તો ખોટું થશે, સમજી લેજો. અરે સમજી શું લેવાનું હોય? તમારે જે પણ કંઈ મીરાને કહેવું હોય, મળવું હોય, વાત કરવી હોય ને તો અહીંયા આવો, અને એ પણ આજે ને આજે જ આવો. હા તો આવીશ ને, મીરાને લેવા માટે આવું છું, એને તૈયાર રાખજો. હું કોઈનું કઈ વાત સાંભળીશ નહીં, લઈને જતો રહે, સમજી લેજો. સોલ્યુશન થશે તો લઈને જતા રહેજો, હોશે હોશે આપી દેશું. મીરાને અમારે રાખવાની નથી, પણ એકવાર અહીંયા આવો તો ખરા અમને મળવા, અને આજે જ આવો ને, અત્યારે જ આવો. આવું જ છું. હા, ફોન મૂકો એટલે પહોંચ્યો. એ હા, ફોન મૂકું જ છું. દબાવમાં રાખતો તો શું રાખી શક્યા દબાવમાં? એવી રીતે પત્ની કંઈ દબાવમાં રહેતી હોય, અરે એને દોસ્તની જેમ રાખો, એની મેળે એ ખેંચાઈને આવે તમારી પાસે, તમારાથી આઘી પણ ન જાય, પણ એને સમજાવે કોણ? કેમ લાગે છે એ આવશે? એણે કીધું છે કે હું આવું છું અને મીરાને લેવા આવું છું, એમ મીરાને થોડી આપી દેવાય. બેહો, બોલો. જય શ્રી કૃષ્ણ. ચાલો આવ્યા તો ખરા, શું કહેવાના છો? શું છે? મીરા ક્યાં છે? ઈ જ્યાં હોય ને મીરા આવશે, પણ પેલા આપણી વાત તો કરો. આ હું માંડ્યું છે બધું? શું માંડ્યું છે? મેં કહી દીધું મને નથી ગમતું તમારી સાથે ફોન પર વાત કરે કે કોઈ બીજા સાથે વાત કરે. હવે મને ન ગમતું હોય એવું કામ એને ન કરવું જોઈએ ને. તમે જ મને કહો ને. હા, હેતલબેન કંઈ પણ વાત કરતા હોય કોઈ સાથે, તમને ન ગમતું હોય તો તમે કહી શકો ને કે મને આ વસ્તુ નથી ગમતી, આ નહીં કરતી. હા, એ કહી શકે, કહી શકે આ. પણ એ જ્યારે હેતલ તમારી સાથે વાત કરતી હોય ને ત્યારે કાંઈ ન કહે. એને ખબર છે એના બનેવી છે, અને બનેવીની સાથેના કેવા સંબંધ હોય ને એ આ સારી રીતે જાણે, જે તમે નથી જાણતા. અશોકે મીરા સાથે શું વાત કરી કે બસ શંકા કે સંબંધ ખરાબ જ હોય? અને કેવા વ્યક્તિ છો તમે, હે? જરી કઈ શરમ નથી તમને? અરે પોતાની પત્ની ઉપર જ તમે આમ શંકા કરો છો? હા હા, અને હું તો એના બનેવી થાઉં છું, તો મારી હારે મસ્તી કરે, તમે દુનિયામાં જોતા નહીં હોય. અને હા, કદાચ તમને મારી ઉપર શંકા હોય ને તો હું રાખડી બંધાવવા પણ તૈયાર છું. પણ મને એમ કહો, જો કદાચ એ લોકોના સંબંધ એવા હોય અને તમારી દેખત ખાલી રાખડી બંધાવશે, તો શું તમને વિશ્વાસ આવી જશે કે હા બંને પવિત્ર સંબંધમાં હવે આવી ગયા છે, હવે એ લોકો વાતો કરશે, ચીતો કરશે, તો મને કાંઈ તકલીફ નહીં થાય? નહીં આદિભાઈ, આ વસ્તુ ન કરાય. મેં એવું કંઈ નથી કીધું કે મને શંકા જાય છે, હું બધી જગ્યાએ રોકટોક કરું છું. હા, બધાને છૂટછાટ આપે, મને નથી ગમતું એટલે હું છૂટછાટ નથી આપતો. હજી હમણાં જ બોલ્યા કે કોઈની પણ સાથે ફોન ઉપર મારા સિવાય કોઈની પણ સાથે વાત કરે મને નથી ગમતું. નથી ગમતું ન હોય, સ્ત્રીને પત્નીને એક દોસ્તની જેમ જુઓ ને, દોસ્તની જેમ રાખો, એ ખેંચાઈને તમારા સુધી ન આવે ને તો મારું નામ બદલી નાખવા. હશે હવે જે થઈ ગયું થઈ ગયું, પણ મારી વહુને તો બોલાવો. શું થઈ ગયું? હા હા, મારે ઘરવાળી છે જ ને, આ તમારા પાટલા સાસુ. હા હા, બાજુવાળા બે જણા ફરવા જતા હોય ને તો હું એને જોડે મોકલું છું, જા તમતારે, એવો વિશ્વાસ હોવો જોઈએ. અરે બેટા અશોક, માણસ માત્ર ભૂલને પાત્ર. હવે મારા દીકરાથી આ ભૂલ થઈ ગઈ છે, એને સુધારવાનો મોકો નહીં આપે. કોણ આવ્યું? આવો. મમ્મીજી તમે લોકો? હા અમે લોકો તને લેવા માટે આવ્યા છીએ. પણ જવાનું નથી,
પણ જવાનું નથી. તમે કેવી વાત કરો છો? તમે શું કામ બોલો છો? હા એ શું કરવા માંગે છે તો પૂછી લો. થાકી ગઈ છે તમારાથી, તમારા સ્વભાવથી થાકી છે, એટલે સ્વભાવ બદલવાની એક વખત એને પ્રોમિસ કરો કે હવે પછી હું તારા પર શંકાઓ નહીં કરું, તું ગમે તેની સાથે વાત કરીશ તો હું આડે નહીં આવું, પછી એ વિચારશે, અમે કંઈ નહીં કહીએ. આદિત્ય, શું લાગે છે તમને? આ જે બધું થઈ રહ્યું છે એ નોર્મલ છે? પાંચ લોકોને વાત ખબર પડે, પાંચ લોકો દસ લોકોને કહે, દસ લોકો સો લોકોને કહે. હું માનું છું કે એક સ્ત્રી તરીકે કદાચ મારી ક્યાંક ભૂલ થતી પણ હશે. ઘણી વાર એવું બનતું હશે કે તમારાથી છુપાઈને હું ખોટું બોલી હોય, કંઈ કર્યું હોય, કઈ વાતમાં મારી ભૂલ થઈ ગઈ હોય, પણ એનો મતલબ એવો નથી કે મારું ચરિત્ર જ ખરાબ હોય. બની શકે કે ઘણી વાર તમે ગુસ્સો ના કરો એટલા માટે કંઈ છુપાવતી હોય. બે મહિના પહેલાં મેં સાડી લીધી હતી, એ પૈસાનો હિસાબ તમે ન માંગો એટલા માટે હું ખોટું બોલી હતી, અને તમને એમ લાગ્યું કે એ પૈસા મેં કોઈ કોઈ વ્યક્તિની પાછળ વાપર્યા છે, મારા બોયફ્રેન્ડની પાછળ વાપર્યા છે. જરા વિચાર કરો, હું સ્ત્રી છું, જનાવર નથી, કે મારા માવતરે મને જ્યાં પરણાવી ત્યાં ખીલે બાંધી દીધી હોય. મારા પણ અરમાનો હોય, મારી પણ ઈચ્છાઓ હોય. તમે જ કહો ને, લગ્ન પછી ક્યારે હું કોઈ પારખા પુરુષ સાથે વાત કરતા પકડાઈ છું? તમે કોઈ સાથે ગાર્ડનમાં બેસેલી મને જોઈ છે? કોઈનો એવો ફોન આવ્યો હોય, કોઈનો વિડીયો કોલ આવ્યો હોય, કે કોઈના ફોટા મારા ફોનમાં નીકળ્યા હોય? ક્યાંક ભૂલમાં હોત તો પાંચ સાત વર્ષમાં એકવાર તો હાથમાં આવી હોત ને? ક્યારે આવું કંઈ બન્યું છે? હા કે ના? ઘણી વખત એવું બનતું હોય છે કે મહિનો મહિનો દિવસ સુધી મારા ફોનમાં બેલેન્સ પણ નથી હોતું. તમે સામેથી ફોન કરો ત્યારે વાત કરીએ છીએ. જો મારા પેટમાં કોઈ પાપ હોય તો હું મહિનો દિવસ બેલેન્સ વગરનો ફોન રાખું ખરા? અને એક વાત યાદ રાખજો, છાબડે ઢાયકા સુરત રહેતા નથી. હું ગમે એટલી ભૂલ કરું ને ગમે એટલી છુપાવવાની કોશિશ કરું ને તો એક દિવસ તો સામે આવી જ. જો કોઈ ભૂલ સામે નથી આવી એનો મતલબ કે મેં કોઈ ભૂલ કરી જ નથી. સોરી મીરા, છો મારી ભૂલ કહેવાય કે હું દરેક વાતમાં રોકટોક કરતો હતો, તને ઘણી વાર ખીજાણો પણ આવીશ. હંમેશા ઓફિસે રજા પાડીને તારી સાથે આવતો, નાની અમથી વસ્તુ લેવા જવી હોય તો પણ તને ન જવા દઉં અને હું જતો હતો. મને એમ હતું કે તને કોઈ જોવે, તારી સાથે કોઈ વાત કરે, એ મને ગમતું નહોતું. ખબર નહીં કેમ મારો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો. તને એકલી બહાર જવા દેવી મને ગમતું જ નહોતું, અને એટલા માટે તું ગમે ત્યાં જવાનું કહે એટલે હું સાથે આવવાનું કહેતો હતો. કોઈનો વાંક નથી, તારો તો બિલકુલ વાંક નથી, તું તો સારી જ છો, અને સાચું કહું તો પવિત્ર પણ છો. પણ હું તને બહુ પ્રેમ કરું છું, અને એટલા માટે જ મારાથી આવું બધું થતું હતું. જો માફ કરજો મીરા, માફ કરી દે મને. હવે પછી ક્યારેય હું તારા પર શંકા નહીં કરું, તને કોઈ જગ્યાએ હેરાન પણ નહીં કરું, અને રોકટોક પણ નહીં કરું. તું જેમ કહીશ ને એમ હું કરીશ. આદિત્ય, તમને એ વાત ખબર નહીં હોય, પણ સ્ત્રીને જોઈએ ત્યાં જ ખબર પડી જાય, એના દેખાવ, એના હાવભાવ, એનો સ્વભાવ, એનો પહેરવેશ, કે એનો પતિ એને કઈ રીતે સાચવે છે. સુંદરતા હંમેશા આત્મામાંથી આવે છે, અને એ આત્માને ખુશ રાખવા માટે પતિનું સાથે હોવું જરૂરી છે. શંકા કરી કરીને સંસાર સળગાવો છો તમે. તું છોડીને નહીં જતી મને? હા પ્લીઝ, જો તું અહીંયા આવી ગઈ એ પણ મને નહોતું ગમ્યું, મને કીધા વગર તું અહીંયા આવી ગઈ, મારો તો જીવ મુંજાઈ ગયો હતો. ખબર ભાગી ગયા છે એવું નહોતું વિચાર્યું, ખરાબ નહોતું વિચાર્યું. સાચે પ્રોમિસ કરું છું હવે કે મમ્મી, હવે હું કોઈ દિવસ કંઈ પણ બોલું ને તો તમે મને પહેલાં મારજો, બસ. મીરાને હું કોઈ દિવસ કોઈ રોકટોક નહીં કરું. પ્લીઝ, સોરી, માફ કરી દે પ્લીઝ મીરા. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તો આ ભગવાનથી નીચે નથી, ભગવાનથી ઉપર છે. આપી દે એને એક મોકો. મેં ઘણી બધી વાર ભૂલ કરી છે અને મને માફ પણ કર્યો છે, પણ હજી એક વાર પ્લીઝ. હવે પછી ક્યારે તમે આવજો, શિખંડ લઈ આવું છું. શિખંડ તો હેતલ લેવા ગઈ છે, અને હમણાં જ ફોન કરી દઉં કે બે વ્યક્તિનું વધારે લેતા આવે. હા હવે જો હું એને છે ને તુકારે બહુ નથી બોલાવતો.
એટલે આને આ સૌ જો અને બધા એ જમીને જ જવાનું છે. હું મારી મીરાને એમને નહીં મોકલું, મોઢું મીઠું કરીને મોકલીશ અને તમને પણ. અને હવે વગર વાંકે શંકા કરશો ને તો મમ્મી તો મારતા મારશે, હું છૂડી નાખીશ. સારું તું મારજે બસ, તો તાળી માર. મને પણ મારો. રેડી ચાંદલો કેમ આવો લગાડ્યો છે તે? મીચી હા